સામાન્ય વરસાદમાં પણ સમા પાણી ભરાયેલા અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાવો કરવામાં આવતો હોય છે કે સામાન્ય વરસાદમાં પાણી ભરાશે નહીં એક કલાકની અંદર પાણી ઓસરી જશે પરંતુ ઈસનપુર વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં માણસો રાખવામાં આવ્યા છે કોર્પોરેશનના માણસો કર્મચારીઓ રાખવામાં આવ્યા છે કે જેઓ ડ્રેનેજના ઢાંકણા ખોલી રહ્યા છે પરંતુ સૌથી આશ્ચર્યની બાબત એ છે કે આખરે આ કામગીરીનો કોઈ અર્થ રહેતો નથી કારણ કે સ્ટ્રોમ વોટર લાઇન અને ડ્રેનેજ લાઇનના ઢાંકણા ખોલવામાં આવે તો ત્યાંથી ઓવરફ્લો થતું પાણી જોવા મળી રહ્યું છે એક બે નહીં પરંતુ અનેક જગ્યાઓ પર આ જ પ્રકારના દ્રશ્યો શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે આખરે પાણીને કાઢવું તો કઈ જગ્યા પર કાઢવું તે સૌથી મોટો પ્રશ્ન બની રહ્યો છે કારણ કે જે રીતે ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે તે ક્યારે ઓસરે અને કેવી રીતે તેને બહાર કાઢવા તે સૌથી મોટો પ્રશ્ન છે પ્રી મોન્સૂન એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ તે માત્ર કાગળ પર રહ્યો છે સૌથી મહત્ત્વની બાબત કે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે સ્ટ્રોમ વોટર લાઇન પાછળ પરંતુ આખરે સ્ટ્રોમ વોટર લાઇન શા માટે યોગ્ય રીતે કામ નથી કરતી તે મોટો પ્રશ્ન છે કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિજ્ઞેશ પટેલ ટીવી નાઇન અમદાવાદ તો વાહન ચાલકો માટે પણ મુશ્કેલી વધી ગઈ છે જે રીતો ધોધમાર વરસાદ પડી રહ્યો છે તે વચ્ચે પૂર્વ વિસ્તારમાંથી હાલ આખી સામે આવી રહી છે સામાન્ય વરસાદ બાદ ડ્રેનેજ અને સ્ટ્રોંગ વોટર લાઇનના પાણી ઓવરફ્લો થઈ જતાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે જેના કારણે લોકોને પારાબાર હાલાકી પડી રહી છે જોકે પૂર્વ વિસ્તારની અનેક જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણીનો ભરાવો થઈ ગયો છે ડ્રેનેજ અને સ્ટ્રોંગ વોટર લાઇનની ત્રણ ત્રણ વખત સફાઈના દાવા પણ પોપડ સાબિત થઈ રહ્યા છે આ દ્રશ્યો અમે આપને હિસનપુર વિસ્તારના બતાવી રહ્યા છે કે જ્યાં રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે અરે તે વચ્ચે ડ્રેનેજ અને સ્ટ્રોંગ વોટર લાઇનના પાણી પર રસ્તા પર ફરી વળતા વાહન ચાલકો માટે પારાવાર હાલાકી અહીંયા ઊભી થઈ છે તો સમગ્ર જે અમદાવાદની સ્થિતિ સર્જાઈ છે તે આફતનો વરસાદ હોય તે પ્રકારની સર્જાઈ છે